ડોક્ટર અર્જુનસિંહ રાણા, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરનો પ્રેસિડેન્ટ છું. આજે રાજકોટ ખાતે નેશનલ કરાટે ફેડરેશન દ્વારા આયોજિત સ્નેહશીલ ફાઉન્ડેશન ARSF અને આપણું કરાટે એસોસિએશન દ્વારા જે ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન સેકન્ડ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આપ મલ્ટીપ્લેક્સ હોલ જુઓ છો એની અંદર આયોજન થવા જઈ રહ્યું છે. 550થી વધારે આપણા વેસ્ટ ઝોનમાંથી એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, દમણ, દીવ ત્યાંથી કરાટેના ખેલાડીઓ અલગ અલગ એજ ગ્રુપમાં આપ જોઈ શકો છો એમ અહીંયા ઉપસ્થિત છે. અને એક એવો માહોલ કે જે કરાટેની ગેમ દ્વારા સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું, કરાટે દ્વારા પોતાની રક્ષા, પોતાની સુરક્ષા, પોતાના ઘરની સુરક્ષા, પોતાના રાજ્યની સુરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા કેવી રીતે કરવી, જેથી આપણા પ્રધાનમંત્રી પરમસદે નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ સાકાર થાય, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એને પણ આપણે ચરિતાર્થ કરી શકીએ, આપણે બધા ફિટ રહીએ, પરિવારને ફિટ રાખીએ, રાજ્ય અને રાષ્ટ્રને ફિટ રાખીએ અને આપણા રાષ્ટ્રની સુરક્ષા માટે કરાટે જેવી રમતોને પ્રોત્સાહિત કરીએ એવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીજીનું જે સ્વપ્ન છે કે 2036ના ઓલિમ્પિક્સની અંદર ગુજરાતની અંદર ઓલિમ્પિક્સ રમાય, તેના એક પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે 9 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના દીકરા અને દીકરીઓ જે કરાટેમાં પોતાનું કોમ્પિટિશનમાં પોતપોતાના રાજ્ય અને પોતપોતાના ડિસ્ટ્રિક્ટમાંથી અહીંયા ભાગ લેવા આવેલ છે એઓને પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા ગુજરાતના યંગ એનર્જેટિક ડાયનામિક સ્પોર્ટ્સ મિનિસ્ટર માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં આપણો યુવક સેવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સતત કાર્યરત છે અને 2036 ઓલિમ્પિક્સની તૈયારી કરવા માટે આજે આ પ્રકારના આયોજનો જો ગુજરાતની અંદર ચાલુ થઈ ગયા છે, તેથી આવનારા 2028ના ઓલિમ્પિક્સ માટે અને 2036માં જે ભારતની અંદર ઓલિમ્પિક્સ ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે એની પૂર્વ તૈયારી માટે આ જ એક ફાઉન્ડેશન, એક સશક્ત ભારત અને આપણી ભારતીય પરંપરાની રમતો, સેલ્ફ ડિફેન્સની રમતો અને કરાટેની રમત દ્વારા આજે ચરિતાર્થ થઈ રહ્યું છે. ડોક્ટર આકાશ ગોહિલ, ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના સેક્રેટરી તરીકે કાર્યરત છું. આજના આ કાર્યક્રમની રૂપરેખા આપીએ તો ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય તેમજ નેશનલ કરાટે ફેડરેશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સેકન્ડ NKF વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2024નું રાજકોટ ખાતે આયોજન થયેલું છે, જેમાં અલગ અલગ રાજ્યોના વેસ્ટ ઝોનના 5 રાજ્યોના 400થી પણ વધારે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એક બહુ ખૂબ જ સારી વાત છે અને કરાટે ફિલ્ડની અંદર એક ક્રાંતિની શરૂઆત રાજકોટ ખાતેથી આજથી શરૂઆત થવા જઈ રહી છે. ધન્યવાદ. હું સ્નેહલ બ્રહ્મભટ્ટ, સ્નેહશીલ ફાઉન્ડેશનની ઓનર છું. મહિલાઓએ કરાટેમાં 100% જોડાવું જોઈએ. જુદા જુદા એરિયામાં જે અત્યારે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે અને જે સ્ત્રીને આપણે નબળી કહી અને જે અત્યાચારો થઈ રહ્યા છે, જો આજે સેલ્ફ ડિફેન્સ જેવી વસ્તુ, કરાટે જેવી વસ્તુ જો એના હાથમાં એક બહુ મોટું હથિયાર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. સો યસ, સ્ત્રી સશક્તિકરણ માટે થઈને પણ નેશનલ ફાઉન્ડેશન અને NKF થઈ અને જે આ ફેડરેશન શરૂ કર્યું છે એમાં મેક્સિમમ સપોર્ટ અમારે કરવો જ જોઈએ લોકોને. સો સ્નેહશીલ ફાઉન્ડેશન ઝીરો હંગર ઉપર કાર્ય કરી રહ્યા છીએ, ઓલ્ડ એજ એજ્યુકેશન ઉપર પણ કાર્ય કરી રહ્યા છીએ. એના સિવાય અમારું મુખ્ય કાર્ય યુથ એમ્પાવરમેન્ટનું છે. ડ્રગ ફ્રી ફ્યુચર સોસાયટી ચલાવીએ છીએ, તેમજ આવાવાળા થોડા સમયમાં લાઈક 1 વીકની અંદર જ અમે લોકો સ્ટાર્ટઅપ એક્સપો કરી રહ્યા છે, જેમાં યુથને મેક્સિમમ સપોર્ટ મળે કે એમની સ્કિલ છે કે જે એમની આવડત છે એને એક સ્ટેજ મળે કે પ્લેટફોર્મ પ્રોવાઈડ થાય કે જેથી લોકોને આગળ વધવામાં ઉત્સાહ મળે. હું તો કહું છું કે લોકોને આગળ કરવી જ જોઈએ, દીકરીઓને, દીકરાઓને, બધાના માટે થઈને. એનું એક કારણ છે કે આવાવાળું ભારત એ કદાચ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણો જે પાવર છે યુથ, આપણા બાળકો, આપણી દીકરીઓ, એ જ એને આગળ લઈને જવાના છે. તો એમને સ્ટ્રોંગ બનાવવા, એમને સપોર્ટ કરવા માટે આની ખૂબ જ જરૂરત છે.